સમગ્ર બનાસકાંઠાની અંદર સ્પાઇન ફિનોલી દે ભયનો માહોલ છવાયેલો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર આરોગ્યની ટીમ સજ્જ બની છે જ્યારે આજ ટીમો દ્વારા વિવિધ ગામોની અંદર કેમ્પસ યુજી અને ઉકાળો તેમજ મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે સમગ્ર બનાસકાંઠાની અંદર સ્વાઇન ફ્લૂના લીધે ભયનો માહોલ છવાયેલો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર આરોગ્યની ટીમ સજ્જ બની છે જ્યારે આજ ટીમો દ્વારા વિવિધ ગામોની અંદર કેમ્પસ યોજી અને ઉકાળો તેમજ મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે તેના ભાગરૂપે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે પણ અનાજ ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા મથકના ગ્રામીણ વિસ્તારમાં આવેલા જૂના ડીસા ગામની અંદર સ્વાઇન ફ્લૂથી બચવા માટેનો કેમ્પ યોજાયો હતો જેમાં ડોક્ટરો દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે આ ફ્લૂના લક્ષણોથી કઈ રીતે બચી શકાય અને કઈ રીતે તેનો ઉપાય કરી શકાય તેના વિશે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા સાથે સાથે ગામ લોકોને પણ જાગૃત કરવામાં આવ્યા હતા અને ફ્લૂથી બચવા માટેનો ઉકાળો પણ બનાવી અને ગામ લોકોને તેમજ વિદ્યાર્થીઓને પીવડાવવામાં આવ્યું સાથે સાથે ડીસાની આરોગ્યની ટીમ દ્વારા બાળકો તેમજ વિદ્યાર્થીઓ તેમજ ગામ લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું તેમજ જૂના ડીસા પીએચસી કેન્દ્ર ખાતે આરોગ્ય ખાતાની ટીમ દ્વારા ગામ લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું અને દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આજ ગામના સરપંચ બાબાભાઈ ઝવેરભાઈ દેસાઈ દ્વારા ગામ લોકોને જાગૃત રહેવા તેમજ ગામ લોકોને એકબીજાનો સાથ સહકાર આપવા પણ અપીલ કરવામાં આવી તેમજ તાલુકા હેલ્થ ડોક્ટર હરિયાણી સાહેબ દ્વારા પણ લોકોને એવી અપીલ કરવામાં આવી હતી કે આ રોગથી ગભરાવાની જરૂર નથી તેમજ કોઈને ભયભીત થવાની પણ જરૂર નથી માત્ર ને માત્ર સાવચેત રહેવાની જરૂર છે અને ખોટી અફવાઓથી બચવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થયો હતો અને આજ ગામના તેમજ આજુબાજુના ગામના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જ્યારે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખડેપગે રહેલા જિલ્લાના ડેલિગેટ પ્રવીણભાઈ મોદી તેમજ તાલુકા ડેલિગેટ પિયુષ દલાભાઈ દેસાઈ અમૃતભાઈ જગમાલભાઈ પુનડિયા જીવણ ગલાલભાઈ છત્રાલિયા ભૂરાભાઈ ઠાકોર વિરમાભાઈ તેમજ ગામના નામી અનામી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જે આખા ગુજરાતમાં પ્રસરી રહ્યો છે તે અંતર્ગત ગામ લોકોને આનાથી જાગૃત કરવા માટે અમે ત્યાં એક સભાનું આયોજન કરેલું હતું તે સભામાં જે સિઝનલ ફ્લૂ છે એ રોગને આપણે કેવી રીતે અટકાવી શકીએ અથવા સિઝનલ ફ્લૂ રોગથી આપણે કેવી રીતે બચી શકીએ તે અંગેની અમે સૂચનાઓ આપી હતી કે તેનામાં આપણે અગમચેતી રાખીએ તો આ સિઝનલ ફ્લૂથી જે તો થાય છે તેને આપણે અટકાવી શકીએ છીએ તેમાં જ્યારે પણ કોઈને શરદી ખાંસી થાય તો છીંક ખાતી વખતે રૂમાલ રાખવું ભીડભાડવાળી જગ્યામાં ન જવું જ્યારે જે વાયરસ છે આ સિઝનલ ફ્લૂના તે લગભગ છીંક ખાતી વખતે હાથમાં વાયરસ આવે છે તો અમે એ પણ સૂચના આપી કે અત્યારે જે હાથ મિલાવવાની જે આપણે કોઈ જગ્યાએ જઈને સગા મળે તો હાથ મિલાવી શકીએ હાથ ન મિલાવતી એના જગ્યાએ તમારે નમસ્તે અથવા રામ રામ થી અભિવાદન કરવું અને ચોથી વસ્તુ એ પણ અમે કીધી કે ત્યારે શરદી ખાંસીને તાવના કેસો ઘણા વધી રહ્યા છે ત્યારે તમારે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક કરો અને ત્યાંથી અમારા સ્ટાફ દ્વારા ડૉક્ટર દ્વારા અસરતા માગી જેને કેમી ફ્લૂ કહેવાય છે કે જે સિઝનલ ફ્લૂની દવા છે તે ત્યાંથી અમારે ફ્લૂનું વિતરણ કરવા માટે અમારા ડૉક્ટર સાહેબોને તમામની જાણ કરી નાખી છે અને ફ્લૂ આપણે વિતરણ અત્યારે ચાલુ જ છે કાલીટના રૂમ માટે સમાચાર મળતા હું તાત્કાલિક સમાચાર મળતા આરોગ્ય કેન્દ્રમાં દોડી ગયો અને ત્યાં આરોગ્ય કેન્દ્રની ટીમ ડૉક્ટર રેડિયોણી સાહેબે એમના પોતાને બધાની સૂચના આપતા જ હતા રાતે 8 વાગે પણ ડૉક્ટરને લઈને બેઠા હતા આગલી ગઈકાલે અહીંયા જ હતા અને આજે પણ ઉકાળાનું વિતરણ કરી મારી રૂબરૂમાં અને આ રોગને દૂર કરવા માટે એ આરોગ્ય કેન્દ્રની ટીમ સતત સેવા આપી રહી ગામજનોને વિનંતી છે કે આપણે આજા સાહેબનો સ્વીકાર આપણા ગામની અંદર 2 લોકોનું મૃત્યુ થયું છે અને આ રોગ એક ચેપીલો રોગ કહેવાય ચેપીલો એટલે આપણે સાવચેત રહેવું જોઈએ લોકોને રામ રામ કરવાની જે પદ્ધતિ છે એ દૂરથી રામ રામ કરવા જોઈએ વધતા માસ્ક પણ પહેરવું જોઈએ અને જમતા જમ્યા પહેલાં હાથ ધોવા 3-4 વાગે હાથ ધોવા આવી રીતે સાવચેત રહેવું જોઈએ અને આરોગ્ય કેન્દ્રની ટીમ અહીંયા ફૂલ સેવા આપી રહી છે અહીંયા 4 ડૉક્ટરો બીજા પણ આવી રહ્યા છે અને સ્કૂલના બાળકોની અંદર શિક્ષકોની અંદર દરેક ક્યાં જગ્યાએ મિટિંગ કરી લોકોને સમજાવવામાં આવે છે અને જે વ્યક્તિને
શરદી કે ખોસી કે એવી કોઈ શંકાસ્પદ બીમારી જેવું લાગતું હોય તો એમને આરોગ્ય બતાવવા જરૂરી. પ્રાઇવેટ દવાખાનામાં ન જવું, આરોગ્યના ડૉક્ટરોને મળવું, સરકારી દવાખાનું છે જેમ, એટલે એમની પાસે રિપોર્ટ કરાવવા, એમની પાસે ગોળી દવા મળશે પૂરી, અને વ્યક્તિની જાન જીવ જોખમમાં ન પડે માટે દરેક ગામજનોને વત્તા અમારા વિસા તાલુકા દરેક રહીશોને જણાવવાનું કે આ રોગથી સાવચેત થવું જોઈએ અને આપણા આજુબાજુમાં ગંદકી થતી હોય તો એને પણ રોકવી જોઈએ. રાજુ સી પુનડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.